નમસ્કાર મિત્રો, હું છું ગૌરવ રાણીંગા અને આપ છો વેધર ઓફ ઇન્ડિયા ચેનલ પર. મિત્રો, ગઈકાલે આપણે જે વિડીયો મૂક્યો કે ચોમાસાની વિદાય માટે અને હવે વરસાદ સંપૂર્ણ બંધ થવાની ગુજરાતમાં તારીખ અને આગળના વાતાવરણ વિશે તેનો ખૂબ જ સારો પ્રતિભાવ મળ્યો છે મિત્રોને, અને અનેક કોમેન્ટ આવી છે. મોટાભાગની કોમેન્ટમાં મિત્રોએ આભાર વ્યક્ત કર્યો છે, તો તમામ મિત્રોનો હું પણ સામે આભાર વ્યક્ત કરું છું કે મિત્રોએ મને કહ્યું કે તમે આખા ચોમાસામાં લગભગ સચોટ આગાહીઓ કરી છે અને આગળ પણ કરતા જ રહેજો. કોઈ કંઈ કહેતું હોય તો તેનું ધ્યાનમાં લેવું નહીં. તો મિત્રો, આપણે કોઈનું ધ્યાનમાં લેતા નથી અને આગળ પણ આ રીતની સચોટ આગાહીઓ આપણે આગોતરા એંધાણ અને દરેક અપડેટો આપતા જ રહેવાના છીએ. અને એ સિવાય જે ઘણી બધી કોમેન્ટો આવી છે, સવાલ પૂછ્યા છે, તો તેના અમુક કોમેન્ટના જે મેઇન હશે બધાનો જવાબ દેવા શક્ય નથી. એટલે કે બધાની સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક કોમેન્ટના જવાબ દેવામાં વિડીયો ખૂબ લાંબો થઈ જાય. એટલે એમ ન કરતાં જે મેઇન કોમેન્ટ છે તેના જવાબ દેવાની અત્યારે હું કોશિશ કરીશ. અને ગઈકાલે અને આજે સવારની અપડેટમાં પણ જણાવ્યા મુજબ આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોથી વરસાદની શરૂઆત ગાજવીજ સાથે થંડરસ્ટોર્મની શરૂઆત થઈ ગઈ છે. બપોરે સુરતમાં ધોધમાર વરસાદ પડ્યા બાદ અત્યારે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદના સમાચાર મળી રહ્યા છે. અને મિત્રો, આજની વાત કરતાં પહેલાં જે મિત્રોએ ચેનલ સબસ્ક્રાઇબ ના કરેલી હોય તેઓ અત્યારે ચેનલ સબસ્ક્રાઇબ કરી ખાસ બાજુનું નોટિફિકેશન બેલ આઇકોન દબાવી દેજો. અને જે કોમેન્ટ્સમાં મેઇન કોમેન્ટ્સ આવી છે તેમાં એક તો પૂછવામાં આવ્યું છે કે વરસાદ ક્યારે બંધ થશે. તો આપણે પાછલા વિડીયોમાં કહી જ દીધું છે કે 12-13 તારીખે વરસાદનું પ્રમાણ સાવ ઘટી જશે અને 13 તારીખ પછી વરસાદ બંધ થઈ જશે અને 13-14 તારીખમાં મોટાભાગના ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ જશે. તો તેમાં કોઈ ખાસ ફેરફાર નથી. અને ભૂર પવન ક્યારે ચાલુ થશે અને ઠંડી ક્યારે શરૂ થશે, અત્યારે ખૂબ જ ગરમી છે ઉત્તર ગુજરાત અને કચ્છમાં, તેવું ઘણા મિત્રો કહી રહ્યા છે. તો મિત્રો, ગરમીની વાત કરીએ તો આગામી દિવસોમાં પણ આ ગરમીનું પ્રમાણ ચાલુ રહી શકે છે. ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના અમુક સેન્ટરો અને કચ્છના સેન્ટરોમાં પણ તાપમાન 35-36 ડિગ્રીની ઉપર જઈ શકે છે. અમુક સેન્ટરમાં 37-38 ડિગ્રી સુધી તાપમાન આવતા 10 દિવસમાં નોંધાઈ શકે, કે જેથી આવતા દિવસોમાં ગરમીમાંથી રાહત મળવાની કોઈ શક્યતા દેખાતી નથી. ઉત્તર ભારતમાં સૌપ્રથમ શિયાળો સેટ થશે, હિમવર્ષા થાય, ત્યારબાદ નવેમ્બરથી અથવા નવેમ્બરની મધ્યમાંથી ગુજરાતમાં ધીમે ધીમે ઠંડી શરૂ થાય, ત્યાં સુધી આ રીતનું મિશ્ર હવામાન અથવા તો ગરમી જેવું વાતાવરણ ચાલુ રહી શકે છે. અને ભૂર પવન ધીમે ધીમે હળવા સેટ થઈ રહ્યા છે. આગામી 8-10 દિવસોમાં મોટાભાગના ગુજરાતમાં ભૂર પવન પણ સેટ થઈ જશે. અને એ સિવાય વાત કરવાની કે જે મિત્રોએ ખેતી વિષયક પ્રશ્ન પૂછેલા છે, તો ખેતીની આપણું કામ નથી તો ખેતી વિષયક પ્રશ્નોનો હું જવાબ નહીં આપી શકું. તો મિત્રો, આ હતી મેઇન જે કોમેન્ટ્સ હતી તેની વાત. અને આગળ જે કહ્યું હતું કે જે બંગાળની ખાડીમાં સિસ્ટમ બનવાની છે તે ગુજરાતમાં આવવાની શક્યતા કેટલી, તો આપણે જે રીતે કહ્યું હતું તે મુજબ જ તેની શક્યતા આપણને ખૂબ ઓછી લાગી રહી છે. તેમ છતાં થોડી શક્યતા 17-20 તારીખમાં પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ઝાપટા જેવી કહી શકાય, પરંતુ જો હશે તો તેની આગળ અપડેટ આપશું. હાલ લાગતું નથી કે તેવો કોઈ ખાસ વરસાદ આવે તેવું. અને ગુજરાતમાં અરબ સાગરમાંથી અત્યારે હાલમાં નજીકના ટાઈમમાં કોઈ વાવાઝોડું આવવાનું નથી. ત્યારબાદના સમયમાં જો હશે તો તેની પણ આપણે ખાસ અપડેટ આપશું. ફરી એકવાર તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનીશ. તો મિત્રો, આ હતી આજની અપડેટ. ફરીથી નવી અપડેટમાં આવશું. આગળ કંઈ નવું હશે તો આપણે આગોતરા એંધાણને અપડેટ આપતા જ રહીશું. ફરી મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે. ત્યાં સુધી વિડીયોને લાઇક શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આભાર.